गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 8 विषय हिंदी पाठ नंबर 5 सवाल बालमन के, जवाब डॉक्टर कलम के। विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे पाठ नंबर 1 थी 4 ની સમજૂતી મેળવી, સભ્ય સ્વાધ્યાય બધું લખ્યું। હવે આજે આપણે પાઠ નંબર 5 જેનું ટાઇટલ છે સવાલ બાલમન કે। સવાલ એટલે કે પ્રશ્ન કોના છે, બાલમન એટલે કે બાળકોના મનના, અને જવાબ કોણ આપે છે તો ડોક્ટર કલામ। તમે જાણો છો કે આપણે એક રાષ્ટ્રપતિ હતા, હા, એપીજે અબ્દુલ કલામ। પ્રશ્નોત્તર શૈલી મેં પ્રસ્તુત યહ સાક્ષાત્કાર ડોક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ સે બચ્ચો કી બાતચીત પર આધારિત હૈ। એટલે કે આ એમનું પૂરું નામ છે, બરાબર, અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ। યહ બાતચીત તબ સંપન્ન હુઈ થી જબ ડોક્ટર કલામ રાષ્ટ્રપતિ પદ પર આસીન થે, એટલે કે રાષ્ટ્રપતિ પદ પર હતા। વે બચ્ચો કી જિજ્ઞાસાઓ કા તુરંત ઉત્તર દેને કે લિયે સદૈવ તત્પર રહેતે થે। બાળકો જે પ્રશ્ન પૂછે, જે જિજ્ઞાસા હોય એમના મને એનો જવાબ આપવા માટે સદાય તૈયાર રહેતા હતા। અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે અહીંયા જે આ બેઠા છે, હા, લાવા વાળવાળા, એ કોણ છે, ડૉક્ટર કલામ, અને આ આજુબાજુ બધા બાળકો છે, એ પ્રશ્નો પૂછે છે। કેવા પ્રશ્નો પૂછે છે તો આપણે અહીં જોઈએ। પ્રશ્ન કરે કોણ પ્રશ્ન પૂછે તો કે આર અરવિંદ કક્ષા 3 એટલે ધોરણ 3 સેન્ટ મેડ્સ સ્કૂલ ચેન્નઈનો વિદ્યાર્થી છે। શું પ્રશ્ન પૂછે છે, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं। बाड़पा यादगार घटना संभवा मांगे तो डॉक्टर कलाम कहते हैं, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवन उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क मैं हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। हाँ, यादगार प्रसंग, तो पक्षी केवी रीते उड़े ये बताई शिक्षक एम थी हमने विज्ञान वाँचवा प्रेरणा मिली। प्रश्न करता बीजो है, सरयू मकर कक्षा 5 वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, એટલે કે બાળપણમાં આપણે કઈ ભાષાને મહત્વ આપવું જોઈએ। તેના જવાબમાં ડૉક્ટર કલામ શું કહે છે કે મેને સ્વયં માધ્યમિક શિક્ષા તક કી પઢાઈ અપની માતૃભાષા કે માધ્યમ સે પૂરી કી હે, કોલેજ ઓર ઉસસે આગે કી શિક્ષા અંગ્રેજી માધ્યમ કી સંસ્થાઓ મે હુઈ। મેરા માનના હૈ કિ હમ કોલેજ મે ભી માધ્યમ કે રૂપ મે માતૃભાષા કા ચુનાવ કર સકતે હૈ, ક્યોંકિ યુવા અપની માતૃભાષા મે હી સોચતા હૈ, ઉસી મે અપની બાત સહજતા સે કહેને મેં સક્ષમ હોતા હૈ, પર ઇસમે કોઈ ભી દ્વારા નહીં કે વૈશ્વિક સ્તર પર સંપર્ક કરને કે લિયે હમે અંગ્રેજી જૈસી એક સંપર્ક ભાષા કી નિતાંત આવશ્યકતા હૈ। એટલે અહીંયા શું કહે છે કે આપણે સ્વાભાવિક છે કે આપણા વિચારો વાતચીત આપણી માતૃભાષામાં થાય તો એમાં શીખવું જરૂર છે, પરંતુ વિશ્વના સ્તરે જોઈએ તો એકબીજા સાથે સંપર્ક કરવા માટે કઈ ભાષા જરૂર છે, અંગ્રેજી। પ્રશ્નકર્તા અર્શ પટેલ કક્ષા 5 ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ। यदि हम आपकी तरफ बनना चाहें तो हमें क्या करना चाहिए। डॉक्टर कलाम, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। हमेशा कुछ बड़ा सोचो, जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो, ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा, समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। शू कहते हैं, तुम्हें हमेशा दररोज ज्ञान मेड़ो, बराबर, तुम्हें शू नक्की शू बनवा मांगो छो नक्की करो, पछी ए दिशा में आगे बढ़ो, मेहनत करो, मुश्किली तो आवशे परंतु एनो सामनो करवानो छे, साहस राखवानो छे, त्यारे तमे सफल थशो। પ્રશ્ન કરતા ચિરાગ જૈન કક્ષા 7 બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈ। વહ કોનસી બડી ચુનૌતી હૈ જિસકા સામના હમે આજ કરના પડ રહા હૈ। ડોક્ટર કલામ, ભારત કો સન 2020 તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપ મે પરિવર્તિત કરના ઓર દેશ કે 1 અરબ સે અધિક નાગરિકો કે ચહેરો પર મુસ્કાન દેખના, યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હૈ। દરેક નાગરિક ના મોઢા પર હાસ્ય લાવવાનું મુશ્કેલ છે, એમ મોટી ચુનૌતી। પ્રશ્નકર્તા હર્ષ ચાંડક કક્ષા 7 ડોક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય મલાડ મુંબઈ। આપકી દ્રષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યા હૈ। ડોક્ટર કલામ,
अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। बीजा ने मुश्किल से बचाव ये साहस कहवा। प्रश्न करता तरुण पटेल कक्षा 8 स्वामीनारायण इंडिपेंडेंस स्कूल लंदन। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? डॉक्टर कलाम, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। એટલે કે આપણે જે સાંસ્કૃતિક વિરાસત વારસામાં જે મળ્યું છે, હા, માતૃભૂમિ સાથે આપણે જોડાયેલા છે, એ જ ગૌરવની વાત છે। પ્રશ્ન કરતા સત્યમ કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેર। જો ભી બચ્ચે આપસે મિલતે હૈ વે કહેતે હૈ કે વે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ઇન્જિનિયર ડોક્ટર આદિ બનના સાથે ઓર કિસાન મજદૂર ઓર કલાકાર ભી કિસી રાષ્ટ્ર કે લિયે ઉતને મહત્વપૂર્ણ હૈ। હમ એસે હી પરિવારો સે આતે હૈ, હમારે લિયે આપકા ક્યા સંદેશ હૈ? શું કહે છે ડોક્ટર કલામ? किसान, मजदूर, कलाकार और दस्तकार से सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। तमें तमारा क्षेत्र में खूब आगळ वधो एवं कहे। दरेकनी अपना भारत देश विकास माटे जरूर है। तो विद्यार्थी मित्रों, आजना पूरतो आपणे अहींया सुधी विडियो जोईशुं। હવે આગળ બાળકો કેવા પ્રશ્નો પૂછે છે અને ડૉક્ટર કલામ કેવા જવાબ આપે છે એનો જવાબ આપણે પછીના વિડીયોમાં મેળવીશું। થેન્ક યુ।